તો હવે અગત્યના સમાચાર પર નજર કરીએ. ચાર બંગડીવાળી ગાડી નામના ગીતથી પ્રખ્યાત થયેલી કિંજલ દવે હવે કોપીરાઇટના વિવાદમાં સપડાઈ છે. જો ઘટનાની વિગતો પર નજર કરીએ તો કિંજલ દવે કે જે ચાર બંગડીવાળી ગાડી નામનું ગીત યુટ્યુબ પર અપલોડ કરીને લાખો કરોડોની સંખ્યામાં વ્યૂઝ મેળવીને ફેમસ થઈ હતી, તેનું આ ગીત ઉઠાંતરી થયેલું ગીત છે તેમ દાવો કર્યો છે ઓસ્ટ્રેલિયાના એક યુવાને. તો કોર્ટે હાલમાં ચાર બંગડીવાળું ગીત કોમર્શિયલી ક્યાંય પણ ન ગાવા માટે આદેશ કર્યો છે. તો કિંજલ દવે હવેથી કોઈ પણ કોમર્શિયલ પ્રોગ્રામમાં આ ગીત નહીં ગાઈ શકે. ઇન્ટરનેટ પરથી પણ આ ગીત હટાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો ખૂબ જ અગત્યના સમાચાર છે. સમગ્ર મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે અને વધુ સુનાવણી આ મામલે હવે 22 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. તો ખૂબ જ અગત્યના સમાચાર મળી રહ્યા છે. કિંજલ દવે કે જે ઘર ઘરમાં જાણીતી બની હતી ચાર બંગડીવાળા ગીતથી, ખૂબ જ પ્રખ્યાત થઈ હતી લગ્નોમાં તેમજ કોમર્શિયલ કાર્યક્રમોમાં પણ આ ગીતમાં અવારનવાર તે પરફોર્મ કરતી જોવા મળતી હતી. આ ગીત હવે તે નહીં ગાઈ શકે કારણ કે કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે, આ ગીત પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તો કિંજલ દવેને ચાર બંગડી ખૂબ જ ભારે પડી રહી છે. ઇન્ટરનેટ પરથી કિંજલ દવેનું આ ગીત હટાવી દેવાનો આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. કોપીરાઇટ ભંગના વિવાદમાં કિંજલ દવે સપડાઈ છે. તો કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ઓસ્ટ્રેલિયાના એક યુવાને દાવો કર્યો છે કે ચાર બંગડીવાળું આ ગીત સૌપ્રથમ તેના દ્વારા અપલોડ થયું હતું અને કિંજલ દવે દ્વારા તેના આ ગીતની ઉઠાંતરી કરવામાં આવી છે. તો સમગ્ર મામલો હવે કોર્ટમાં ગયો છે ત્યારે કોર્ટ દ્વારા પણ આદેશ આપવામાં આવ્યો છે ઇન્ટરનેટ પરથી કિંજલ દવેના આ ગીતને હટાવી લેવાનો અને કોપીરાઇટ ભંગના વિવાદમાં આ સમગ્ર ગીત જે છે કિંજલ દવે હાલ વિવાદોમાં સપડાય છે. તો ખૂબ જ અગત્યના સમાચાર છે. ચાર બંગડીવાળું ગીત કોમર્શિયલી ક્યાંય પણ કિંજલ દવે હાલથી ગાઈ નહીં શકે. આ ઉપરાંત ઇન્ટરનેટ પર પણ આ ગીત હવે જોવા નહીં મળે, હટાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે કોર્ટ દ્વારા. તો ઓસ્ટ્રેલિયાના એક યુવાને કાઠિયાવાડી કિંગ તરીકેની પોતાની યુટ્યુબ ચેનલ પર વર્ષ 2016માં સૌથી પહેલાં આ ગીત અપલોડ કર્યાનો દાવો કર્યો છે અને ત્યારબાદ કિંજલ દવે તેનું આ ગીત કોપી કર્યાનો આ યુવાન દાવો કરી રહ્યો છે. ખૂબ જ અગત્યના સમાચાર મળી રહ્યા છે. ચાર બંગડી કિંજલ દવેને ભારે પડી છે ત્યારે આ પહેલાં પણ વિવાદ બહાર આવ્યો હતો જ્યારે ચાર બંગડીના આ વિડીયોમાં જે ગાડી વાપરવામાં આવી હતી, જે ઓડી ગાડીનું મોડેલ વાપરવામાં આવ્યું હતું તે પહેલાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાયેલું છે તેવા પ્રકારનો એક વિવાદ સામે આવ્યો હતો. ત્યારે આ પહેલાં પણ કિંજલ દવે વિવાદોમાં સપડાઈ ચૂકી છે અને જે ચાર બંગડી જે છે ફરી એકવાર કિંજલ દવેને ભારે પડી છે. તો કોમર્શિયલ પ્રોગ્રામમાં કિંજલ દવે હવેથી ક્યાંય પણ આ ગીત નહીં ગાઈ શકે. ઉપરાંત ઇન્ટરનેટ પરથી પણ તેનું આ ગીત હટાવી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો કોપીરાઇટ ભંગના વિવાદમાં કિંજલ દવે સપડાઈ છે. ઓસ્ટ્રેલિયાના એક NRI ગણાતા કાઠિયાવાડી કિંગ ઉપનામ ધરાવતા આ યુવાને દાવો કર્યો છે કે ચાર બંગડીવાળું આ ગીત સૌપ્રથમ તેના દ્વારા બનાવવામાં આવ્યું હતું, તેનું જ આ ક્રિએશન છે. કિંજલ દવેએ આ ગીતની તેના સંગીતની ચોરી કરી છે તેવો દાવો આ યુવાન કરી રહ્યો છે. તો ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેટ પરથી ગીત હટાવી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે કોર્ટ દ્વારા અને આ સાથે જ સમગ્ર મામલે વધુ સુનાવણી 22 જાન્યુઆરીએ હાથ ધરાશે. તો કહી શકાય કે કિંજલ દવે જે રીતે પ્રખ્યાત થઈ હતી ચાર બંગડીવાળી ગાડી નામના આ ગીતને ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી હતી ત્યારે આ ગીત જે રીતે પ્રખ્યાત થયું હતું, ઘરે ઘરે જાણીતી થઈ હતી કિંજલ દવે આ ગીત દ્વારા, અવારનવાર લોકો દ્વારા ફરમાઈશો તેને કરવામાં આવતી હતી. આ ગીત ગાવા માટેની કાર્યક્રમોમાં પણ અવારનવાર આ ગીતો ગાતી તે નજરે પડી હતી. પરંતુ હવે કોપીરાઇટ કેસના વિવાદને કારણે આ ગીત કિંજલ દવે હવે કોમર્શિયલી ક્યાંય ગાઈ નહીં શકે. ઇન્ટરનેટ પરથી પણ આ ગીતને હટાવી દેવાનો આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.
તો કિંજલ દવેને ચાર બંગડી ભારે પડી રહી છે। આ પહેલા પણ આવો જ એક વિવાદ સામે આવ્યો હતો જ્યારે આ ગીતના વિડીયોમાં વપરાયેલી ગાડી પહેલા કોઈ ગુનાહિત કૃત્યમાં વપરાઈ હતી તેવો એક વિવાદ સામે આવ્યો હતો અને ત્યારબાદ હવે આ સમગ્ર ગીત ઉઠાંતરી છે તેવો દાવો કરવામાં આવ્યો છે। તો ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ નામની એક યુટ્યુબ ચેનલ ચલાવતા યુવાને દાવો કર્યો છે કે આ ગીત તેનું ક્રિએશન છે અને કિંજલ દવે જ્યારે આ ગીત યુટ્યુબ પર અપલોડ કર્યું ત્યારે ક્યાંય પણ આ યુવાનને ક્રેડિટ આપવામાં આવી નથી, જેથી કોપીરાઇટના નિયમોનો ભંગ થઈ રહ્યો છે અને કોપીરાઇટના નિયમના ભંગના કેસમાં કિંજલ દવે હવે કોર્ટના બારણા ખખડાવે તેવી શક્યતાઓ છે। ત્યારે હાલ આ મામલે વધુ સુનાવણી 22 જાન્યુઆરી હાથ ધરવામાં આવશે અને 22 જાન્યુઆરી બાદ જ ખ્યાલ આવશે કે ચુકાદો જે છે તે કોની ફેવરમાં જશે। પરંતુ હાલ તો કિંજલ દવેને વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે। કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા આ યુવાને કિંજલ દવે પર ચોરીનો આરોપ મૂક્યો છે અને જણાવ્યું છે કે કિંજલ દવેએ તેના સંગીતની ચોરી કરી છે, ઉઠાંતરી કરી છે। તો હાલમાં તો કોર્ટે આદેશ આપ્યો છે કે ઇન્ટરનેટ પરથી આ ગીત હટાવી લેવામાં આવે। તો કોપીરાઇટ ભંગના વિવાદમાં સપડાય છે કિંજલ દવે। ચાર બંગડીવાળી ગાડી નામના ગીતથી ઘરે ઘરે જાણીતી થયેલી અને ખૂબ જ લોકપ્રિય થયેલી કિંજલ દવે હવે કોપીરાઇટ કેસના વિવાદનો સામનો કરી રહી છે। તો ઓસ્ટ્રેલિયામાં એક યુવાન છે જે કાઠિયાવાડી કિંગ નામનું યુટ્યુબ પર ચેનલ ચલાવે છે અને તેના દ્વારા આ ગીત સૌ પ્રથમવાર અપલોડ કરવામાં આવ્યું હતું અને આ ગીત બેઠી ઉઠાંતરી કિંજલ દ્વારા કરવામાં આવી છે આ ગીતની તેવો દાવો આ યુવાન કરી રહ્યો છે। ત્યારે આ યુવાન હવે તેને કોર્ટમાં ઘસડી ગયો છે અને આ મામલો જે છે સમગ્ર મામલો તેમાં કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે કોમર્શિયલી હવે કિંજલ દવે ક્યાંય પણ આ ગીત ગાઈ નહીં શકે। આ ઉપરાંત ઇન્ટરનેટ પરથી પણ તેને આ ગીત હટાવી લેવાનો હુકમ કરવામાં આવ્યો છે। તો ખૂબ જ અગત્યના સમાચાર, ચાર બંગડી કિંજલને ભારે પડી રહી છે। તો પહેલાં પણ અનેક વખત આ ગીત વિવાદમાં આવી ચૂક્યું છે। આ ગીતમાં વપરાયેલી ગાડી પણ વિવાદિત જોવા મળી હતી અને ગુનાહિત કૃત્યમાં આ ગાડી પહેલાં વપરાઈ ચૂકી છે અને તેને વિડીયોમાં લેવા આવી હોવાનો વિવાદનો સામનો પહેલાં કિંજલે કર્યો હતો, ત્યારે હવે વધુ એક વિવાદનો સામનો તેને કરવો પડી રહ્યો છે। કોપીરાઇટ કેસના ભંગનો આરોપ તેના પર મૂકવામાં આવ્યો છે। તો ઘરે ઘરે લોકપ્રિય થયેલી કિંજલ દવે હાલ વિવાદોનો સામનો કરી રહી છે। તો ચાર બંગડી એટલે એક એવું ગીત કે જેણે તેને ઘરે ઘરમાં જાણીતી કરી હતી, તેને ખૂબ જ પ્રસિદ્ધિ અપાવી હતી તેવું આ ગીત એક ઓસ્ટ્રેલિયાના યુવાનના ક્રિએશનની બેઠી ઉઠાંતરી છે તેવા વિવાદનો આરોપનો સામનો કિંજલ દવે કરી રહી છે। તો ઉલ્લેખનીય છે કે નોટિસ પણ પાઠવવામાં આવી છે કિંજલ દવેને અને નોટિસનો જો કે હાલ જવાબ આપવામાં આવ્યો નથી, પરંતુ જે યુવાન છે તે હાલ લડી લેવાના મૂડમાં નજરે પડી રહ્યો છે। તો કાઠિયાવાડી કિંગ તરીકે ઓસ્ટ્રેલિયાના આ યુવાનની યુટ્યુબ પર ચેનલ છે અને તેના દ્વારા વર્ષ 2016માં સૌ પ્રથમવાર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કિંજલ દવેએ તેનું આ સોંગ ચોરી કરીને પછી તેનો વિડીયો બનાવીને મૂક્યો છે તેવો આરોપ આ યુવાન કરી રહ્યો છે। ત્યારે યુવાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેના દ્વારા તેના જે આ સંગીત છે તેના દ્વારા જે રીતે 2016માં તેણે આ ગીત મૂક્યો હતો, સમગ્ર વિડીયો તેણે મૂક્યો હતો અને વિડીયોના સંગીતની બેઠી ઉઠાંતરી કિંજલ દવેએ કરી છે તેવો આરોપ આ યુવાન કરી રહ્યો છે। નો નિર્ણય જાણ્યો, ખૂબ આનંદ થયો। ઘણો સમય લાગી ગયો આ ડિસિઝન ડે સુધી પહોંચતા આઈ મેડ ધેટ સોંગ ઇન 2016 એન્ડ ઇટ્સ ઓલમોસ્ટ 2.5 યર્સ બિફોર આઈ ગોટ યુ નો વોટ આઈ ટ્રુલી ડિઝર્વ। તમે કોઈ સામાન્ય રીતે બીજી કોઈ વસ્તુની ચોરી નથી કરતા, જેમ કે વાહન ફોર એક્ઝામ્પલ, યુ ડોન્ટ જસ્ટ ગો એન્ડ સ્ટીલ સમવન એલ્સ ઇઝ વેહિકલ, કોઈ વાહનની ચોરી નથી કરતા એમ, કોઈનું સંગીત શું કામ ચોરી કરો? એન્ડ ઇટ ઇઝ રિયલી નોટ રાઇટ જસ્ટ યુ નો સ્ટીલ સમવન એલ્સ ઇઝ વર્ક વિધાઉટ પેઇંગ ધેમ ધ ક્રેડિટ વિચ ધે ડિઝર્વ. સો આઈ હોપ
this serves as an example for the rest in the music industry to do the right thing. Please please ensure you do the right thing and appreciate the original artist. Always had the faith in the Indian justice system, YouTube processes as well. We finally got there and really happy. Thank you. Hello. તો આ યુવાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેને ભારતીય ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ છે અને હવે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી જે છે સંગીત ઇન્ડસ્ટ્રીમાં ઉદાહરણ રૂપા દાખલો બેસાડવામાં આવશે.